ડેઇલી નીટ એનાલિસિસ પ્રકરણ આપણે આજે વનસ્પતિ સૃષ્ટિ એનસીઆરટી એક્ઝામ્પલના જે પણ એમસીક્યુ છે એ આપણે જોઈએ છીએ. પ્રકરણ ત્રીજું વનસ્પતિ સૃષ્ટિ. પહેલો એમસીક્યુ, સાયનોબેક્ટેરિયા શેમાં વર્ગીકૃત કરાય છે? તો સાયનોબેક્ટેરિયા જે છે જેનો સમાવેશ કોની અંદર થાય? પ્રોટિસ્ટામાં થશે, વનસ્પતિમાં થશે, મોનેરા કે લીલ? તો જો સાયનોબેક્ટેરિયા કે જેને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ, બીજીએ તરીકે ઓળખીએ. કયા નામે? બીજીએ. નીલ હરિત લીલ તરીકે ઓળખીશું. કોના તરીકે? નીલ હરિત લીલ. આપણો એમસીક્યુ પીવાયક્યુ છે, પાછલા વર્ષની અંદર પૂછાઈ ગયેલો છે, એટલે આપણે યાદ રાખવું. સાયનોબેક્ટેરિયાને બીજું બીજીએ તરીકે ઓળખીએ. અને સાયનોબેક્ટેરિયા જે છે આદિ કોષ કેન્દ્રીય, અને આદિ કોષ કેન્દ્રીય આપણે કોની અંદર મૂકેલા છે ભાઈ? મોનેરાની અંદર મૂક્યા. તો જવાબ થશે મોનેરા. અસમાન કદના બે ચલિત જન્યુઓના જોડાણને શું કહેવાય? હવે જો કયા પ્રકારના જન્યુઓનું જોડાણ થાય એના આધારે આપણે ત્રણ પ્રકાર પાડેલા છે. અંડજન્યુક, સમજન્યુક, અસમજન્યુક, અને બીજું એક અહીંયા આપણને એક પ્રકાર કયો જોગે નહીં. હવે અસમાન કદના અને બે જે છે એ ચલિત જન્યુઓનું જે જોડાણ થાય, અસમાન છે, એટલે આપણે એને શું કહીશું? અસમજન્યુક કહેવામાં આવશે. કયા જન્યુ કહીશું? અસમજન્યુક એને આપણે કહેવામાં આવે છે. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, એનસીઆરટી ની બુકની અંદર જેમને નવું બુકનું જે એડિશન છે એની અંદર તમને આપેલું છે યુડોરીના આપેલું છે. કેવું આપેલું છે? યુડોરીનાનું તમને એક ઉદાહરણ આપેલું છે, બરાબર? તો આ ખાસ એક ઉદાહરણ તમે યુડોરીનાનું અહીંયા યાદ રાખજો. નવી જે બુક છે એની અંદર સુધારો કરીને આપણને આપેલું છે યુડોરીના. દ્રઢ ગ્રહ છે, પત્રવ્રત અથવા તો પિંછાકાર વનસ્પતિ દેહ રચના કોની સાથે સંકળાયેલ? હવે જો બુકની અંદર તમે આની આકૃતિ જો એટલે ખ્યાલ આવશે તમને. દ્રઢ ગ્રહ એટલે કે જે સ્થાપક અંગ જે આવેલું છે, બરાબર? અથવા તો ઇંગ્લિશમાં આપણે એને હોલ્ડ ફાસ્ટ એવું કહ્યું. પત્રવર્ત રચના અને પિંછાકાર વનસ્પતિ દેહ કોની છે? રોડોફાયસી, ક્લોરોફાયસી, ફિલોફાયસી કે ઉપરના બધા? તો જુઓ, છદ્મવૃત્ત પ્રકારની રચના, દ્રઢ ગ્રહ, આ બધું કોની અંદર જોવા મળે? ફિયોફાયસી ની અંદર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. કોની અંદર જોવા મળશે? ફિયોફાયસી ની અંદર. તો આ એક એ પણ બાબત અહીંયા ખાસ તમારે એની ફિયોફાયસી ની અંદર યાદ રાખવાની છે, એટલે જોડે બુકની અંદર પણ અહીંયા જોતા રહેજો તમે, એટલે ખ્યાલ આવશે, બરાબર? આગળનો એમસીક્યુ. એક વનસ્પતિ સુકાય સ્તરનું આયોજન ધરાવે. સુકાય સ્તરનું આયોજન એટલે કે એની અંદર મૂળ પ્રકાંડ અને પર્ણો આવી વિભેદિત થયેલી સ્પષ્ટ રચના ના હોય, જેને આપણે કહીએ છીએ સુકાય સ્તરનું આયોજન. મૂળાંગો પણ ધરાવે છે અને એકકીય છે. એકકીય એટલે કે એની જે મુખ્ય જે અવસ્થા છે એ એકકીય, મુખ્ય અવસ્થા એકકીય, એટલે એ જે થતી હોય એ જન્યુજનક. કઈ અવસ્થા થવાની? જન્યુજનક જે એકકીય હોય. અને જીવનચક્ર પૂર્ણ કરવા માટે પાણીની પણ એને આવશ્યકતા છે, કારણ કે એના જે નરજન્યુ આવેલા છે એ નરજન્યુ કેવા છે? ચલિત હોય છે. તો વિદ્યાર્થીઓ જુઓ, સુકાય પ્રકારનું આયોજન ધરાવતું હોય, મૂલાંગો છે, મુખ્ય અવસ્થા જન્યુજનક હોય, ફલન માટે પાણીની પણ આવશ્યકતા છે, તો આવું કોણ છે? ત્રિઅંગી, અનાવૃત, એકલડી કે દ્વિઅંગી? આવું કોણ થવાનું વિદ્યાર્થીઓ? દ્વિઅંગી. અને દ્વિઅંગીને બીજું આપણે વનસ્પતિ સૃષ્ટિના શું કહીએ છીએ? ઉભયજીવીઓ તરીકે પણ આપણે એમને ઓળખવામાં આવે છે. તો આપણો અહીંયા જવાબ થશે દ્વિઅંગી વનસ્પતિ. પૂર્વ દેહ, અહીંયા જે વિદ્યાર્થીઓ લખ્યું પૂર્વ દેહ, પ્રોથેલસ, ઇંગ્લિશની અંદર શબ્દ શું હતો? પ્રોથેલસ. પ્રસુકાયક. તો જુઓ, આ પ્રસુકાયકની રચના બુકની અંદર જુઓ, પણ જોડે હું પણ ખુલ્લી જ રાખું છું એટલે તમને પણ ખ્યાલ આવે કે કયા પેજની અંદર કઈ રીતે તમને આપેલું છે. અને બુકની અંદર જોડે આપણે જોઈશું તો તમને ખબર પડશે. એનસીઆરટી ની અંદર જોવા તમે ત્રિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિની અંદર એના બીજા પેજ ઉપર બીજાણુઓનું જે અંકુરણ થાય છે અને પછી જો અપ્રસુકાયકની રચનાનું નિર્માણ થાય છે,
એટલે કે ત્રિઅંગીમાં સુકાય વિકાસ પામે તે પહેલા બનતી રચના, ત્રિઅંગીમાં મુક્ત જેવી બીજાણુ સંરચના, ત્રિઅંગીમાં મુક્ત જેવી જન્યુજનક સંરચના કે ત્રિઅંગીમાં ફલન પછી નિર્માણ પામેલી પ્રાથમિક સંરચના. અહીંયા જવાબ થશે ફલન પછી નિર્માણ પામેલી પ્રાથમિક સંરચના. આગળનો એમસીક્યુ, આ જૂથની વનસ્પતિ દ્વિકીય છે, 2N સ્થિતિની અંદર રંગસૂત્રો છે, અતિશય વિપરીત પરિસ્થિતિઓની અંદર પણ સારું અનુકૂલન દર્શાવે. અતિશય વિપરીત પરિસ્થિતિ, શુષ્ક પરિસ્થિતિ છે, ઠંડકની પરિસ્થિતિ છે, તો એમાં પણ એ સારું પોતાનું અનુકૂલન કરે છે. અને એના જે પણ બીજાણુ પર્ણો છે બરાબર, એ બીજાણુ પર્ણો જોડાઈને બનાવે છે શંકુ, એટલે કે એ બનાવે છે નર શંકુનું નિર્માણ કરે માદા શંકુ, લઘુ બીજાણુ પર્ણો મહાબીજાણુ પર્ણો જોડાઈને. અને આ વનસ્પતિ સમૂહને કયા નામે ઓળખીએ છીએ? એક દળી કહીશું દ્વિદળી, ત્રિઅંગી કે અનાવૃત બીજધારી. તો જો આપણે એને શું કહેવામાં આવશે, અનાવૃત બીજધારી. વિવિધ વિપરીત પરિસ્થિતિની અંદર રહે છે આ વનસ્પતિઓ. શુષ્કોદ્ભિદ પણ અનુકૂલન ધરાવે છે ને, કેવું અનુકૂલન? શુષ્કોદ્ભિદ અનુકૂલન. અને એટલા માટે જુઓ જાડું ક્યુટિકલ નું આવરણ, જાડું ક્યુટિકલ નું આવરણ ધરાવે, નિમગ્ન વાયુરંધ્ર, નિમગ્ન વાયુરંધ્ર. હવે નિમગ્ન વાયુરંધ્ર નો મતલબ શું થાય? તો કે જે વાયુરંધ્ર આવેલા છે અધિસ્તરમાં થોડા ઊંડે કૂપેલા છે, કારણ કે શુષ્કોદ્ભિદ અનુકૂલન છે તો ઉચ્છેદન ને બધું ઘટાડવું છે, ઉચ્છેદન નો દર ઘટાડવા માટે આ પ્રકારની રચના. કેટલીક વનસ્પતિ જે છે એ ઠંડા પ્રદેશોની અંદર જોવા મળતી હોય તો એમાં પણ એ પ્રકારનું અનુકૂલન જોવા મળે. એટલે કે આ વિવિધ વિપરીત પરિસ્થિતિની અંદર જે રહેવાની છે કોણ છે? અનાવૃત બીજધારી. આ જ પ્રકારનું એમસીક્યુ પીવાયક્યુ પાછલા વર્ષોની અંદર બરાબર આની અંદર થી એમસીક્યુ પૂછાઈ ચુકેલો છે. આવૃત બીજધારીના ભ્રૂણપુટ શું ધરાવે છે? ભ્રૂણપુટ માદા જન્યુજનક આવૃત બીજધારીમાં શું ધરાવે? આઠ કોષ ધરાવે, સાત કોષ, આઠ કોષ કેન્દ્ર, આઠ કોષ કેન્દ્ર, સાત કોષ અને આઠ. હવે જો ભ્રૂણપુટની આપણે વાત કરીએ તો જો અહીંયા થોડીક આપણે આકૃતિ આ ભ્રૂણપુટની આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે ભ્રૂણપુટની અંદર શું આપણને જોવા મળે. એક મિનિટ, પ્રેક્ટિસ નથી એટલે વિદ્યાર્થીઓ થોડુંક આપણે દોરાઈ જાય છે ત્રાસુ. આપણે સીધું દોરવાનો પ્રયત્ન કરીશું, ધીમે ધીમે પ્રેક્ટિસ પડશે એટલે થઈ જશે. હવે જો અહીંયા આ રીતે એક તો આ બે જે છે એ છે સહાયક કોષ, આ બે શું આવેલા છે? સહાયક કોષ આની અંદર આવેલા છે. એક બીજો અહીંયા આવેલો છે અંડકોષ આવેલો છે. તો એક થઈ ગયો અંડકોષ, એક થઈ ગયો અંડકોષ થઈ ગયો. મધ્યની અંદર કેન્દ્રસ્થ કોષ છે, મધ્યમાં કયો કોષ છે? કેન્દ્રસ્થ કોષ આવેલો છે. એ બે કોષ કેન્દ્રો ધરાવે. જોવો કેટલા કોષ કેન્દ્રો દોર્યા છે? બે કોષ કેન્દ્રો ધરાવે. અને અંડક તલનો જે પ્રદેશ હોય એ અંડક તલના પ્રદેશની અંદર આ રીતે આવેલા છે પ્રતિધ્રુવ્ય કોષ. કોણ આવેલું છે? પ્રતિધ્રુવ્ય કોષ આવેલા છે. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લખીએ છીએ કોષની સંખ્યા પહેલા તો કેટલી છે? તો જો પ્રતિધ્રુવી કોષ કેટલા છે? ત્રણ છે. કેન્દ્રસ્થ કોષ કેટલો છે? એક છે. અંડ કોષ કેટલો છે? એક છે. સહાયક કોષો કેટલા છે? બે છે. હવે લખીએ અહીંયા કોષ કેન્દ્ર. હવે આપણે શું લખ્યું છે? કોષ કેન્દ્ર. તો પ્રતિધ્રુવી કોષ ત્રણ છે તો એના ત્રણ કોષ કેન્દ્ર થશે. કેન્દ્રસ્થ કોષ એક છે અથવા તો દ્વિતીય કોષ કેન્દ્ર કહ્યું, પણ એના કોષ કેન્દ્ર કેટલા છે? બે છે. અંડ કોષ નું એક કોષ કેન્દ્ર, સહાયક કોષ બે છે એટલે એના બે કોષ કેન્દ્ર. કોષ કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? સાત થયા. જયારે કોષ કેન્દ્ર કેટલા થયા? આઠ થયા. કેટલા થયા? આઠ. કારણ કે કેન્દ્રસ્થ કોષ કેટલા કોષ કેન્દ્ર ધરાવે? બે કોષ કેન્દ્ર વિદ્યાર્થી મિત્રો ધરાવે છે. અને આ જ રીતે એમસીક્યુ પણ આગળ પૂછાઈ ચુકેલો છે. અહીંયા આપણે કોષની ગોઠવણીની વાત કરીએ તો ત્રણ વત્તા એક વત્તા ત્રણ રીતે ગોઠવાયેલો છે કોષની વાત. કોષ કેન્દ્ર કહીશું તો ત્રણ વત્તા બે વત્તા ત્રણ, આ રીતે કોણ ગોઠવાયેલું છે? કોષ કેન્દ્ર ગોઠવાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, વધુ આપણે ધોરણ 12 ની અંદર
સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનનું ચેપ્ટર છે, એની અંદર આપણે જોઈશું, એટલે તમને ખ્યાલ આવશે. ધોરણ 11ના વિદ્યાર્થી હશે તો, ધોરણ 12ના વિદ્યાર્થી હશે તો એમને આ બધી બાબતો ખ્યાલ હશે વધારે. તો જુઓ, કોષ કેટલા થયા છે આપણે? 7 કોષ થયા. અને કોષ કેન્દ્ર કેટલા છે? 8 કોષ કેન્દ્ર થયા. તો ભ્રૂણપૂર માળા જન્યુ જનકમાં 7 કોષ આવેલા છે અને 8 કોષ કેન્દ્ર જોવા મળે છે. વિદ્યાર્થીઓ અહીંયા ખ્યાલ દરેકને આવી ગયો હશે. આગળ હવે જો આ વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનું, અહીંયા ઘણા બધા વિદ્યાર્થી ધોરણ 12 ના હશે તો પણ એમને ભૂલ પડે છે, અને 11 માં વાળા હશે એમને તો ભૂલ પડવાની જ છે. ઘણા બધા વિદ્યાર્થીને આવડતું પણ હશે. જો દ્વિકીય સપુષ્પી વનસ્પતિમાં 36 રંગસૂત્રો હોય તો તેના ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી? હવે જુઓ, 2N સ્થિતિ જે છે એમાં આપણને 36 આપેલા છે, અને આપણને પૂછ્યું છે કે ભાઈ ભ્રૂણપોષની અંદર સ્થિતિ શું હોય. તો જુઓ, ભ્રૂણપોષ કેવો છે? ભ્રૂણપોષ 3N છે. ભ્રૂણપોષ કેવો હોય? 3N હોય. કારણ કે જુઓ, કેમ 3N છે? કારણ કે નર જન્યુ જે આવેલો છે એ નર જન્યુ N છે, એની સાથે જે જોડાણ થવાનો, જો અહીંયા આપણે વાત કરી ને કેન્દ્રસ્થ કોષ, કેન્દ્રસ્થ કોષના કેટલા કોષ કેન્દ્ર છે? 2. એ એક નર જન્યુ જોડાવાનો છે દ્વિતીય કોષ કેન્દ્ર સાથે. કોની સાથે? દ્વિતીય કોષ કેન્દ્ર સાથે. અને દ્વિતીય કોષ કેન્દ્ર કેવું છે? 2N છે. તો જે પણ રચના બનવાની એ કેવી બનશે? 3N બને. કેવી બનવાની? 3N રચના બનવાની. બરાબર. તો દ્વિકીય સપુષ્પી વનસ્પતિમાં 36 રંગ સૂત્રો તો તેનો ભ્રૂણપોષ. હવે આ જો 2N હોય અને ભ્રૂણપોષ કેવો બને છે? આપણે કહ્યું 3N બને, ભ્રૂણપોષ બનવાનો. તો 2N 36 છે. 2N કેટલા છે? 36. તો N 18 થયા. 18 દુ 36, 18 તારી 54. તો જવાબ આપણો શું થાય? 54 જવાબ થશે. અને આવા ગણતરી આધારિત જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 ના હશે, જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 ના હશે, તો આપણે ગણતરી આધારિત એમસીક્યુ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનનો એક વિડિયો ઝલકથી બનાવી દઈશું. એટલે આ પ્રકારના દરેકે દરેક એમસીક્યુ તમને ખ્યાલ આવે. તો અહીંયા તમને ખબર પડી, જો દ્વિકીય સપુષ્પી વનસ્પતિમાં 36 રંગસૂત્રો, ભ્રૂણપોષ કેવો હોય? 3N હોય. આ 2N છે તો 3N કેટલા થવાના છે? 54 થવાના છે. પ્રતંતુ અથવા તો પ્રોટોનિમા એટલે શું? આ પ્રતંતુ શબ્દ તો આ ત્રીજા ચેપ્ટર ની અંદર પણ આપણે આવે, અને પહેલા ચેપ્ટર ની અંદર પણ આપણે પ્રતંતુ આવે. અને જોવો તમને મોસ, મોસ તમે જોવો એટલે ખ્યાલ આવશે. તો મોસમાં જોવા મળતી એકકીય રચના છે. પ્રતંતુ એ શું છે? મોસની અંદર જોવા મળતી એકકીય રચના છે. બરાબર. અને મોસ જે આપેલું બુક ની અંદર જોવો, મોસ ની અંદર તો ખ્યાલ આવશે, આ પ્રતંતુ જે છે એ કોની અંદર થી નિર્માણ થાય? તો કે બીજાણુના સીધા અંકુરણ થી. કોની અંદર થી? બીજાણુના સીધા અંકુરણ થી. બીજાણુનું જે અંકુરણ થશે એ અંકુરણ થવાથી પ્રતંતુનું નિર્માણ થાય. પહેલા પ્રાથમિક પ્રતંતુ, પછી દ્વિતીય પ્રતંતુ બનાવશે. વિરાટ કદનું લાલ કાષ્ઠીય વૃક્ષ સિક્વોયા સિમ્પેરિવેન્સ કોની અંદર સમાવેશ થાય? આવૃત બીજધારી, મુક્ત ત્રિઅંગી, ત્રિઅંગી અનાવૃત બીજધારી. તો વિદ્યાર્થી મિત્રો, સિક્વોયા સિમ્પેરિવેન્સ એનો સમાવેશ કોની અંદર થશે? અનાવૃત બીજધારીની અંદર, વિશાળ રેણી વૃક્ષ. અને જો આ એમસીક્યુ PYQ પાછલા વર્ષની અંદર ઘણી વખત પૂછાયો છે, 3 થી 4 વખત પૂછાયો, ખારા ખોટા વિધાનમાં પણ પૂછાયેલો છે. એટલે NCERT એક્ઝામ્પલરના એમસીક્યુ આપણે એટલા માટે સોલ્વ કરવા કે જેથી આપણને થોડું રિવિઝન થાય અને વ્યવસ્થિત એમસીક્યુ આપણને આપેલા હોય. અને ઘણી વાર આપણે જે એમસીક્યુ જોઈએ તો આ જે એક્ઝામ્પલરમાં આપેલા છે એ પ્રકારના એમસીક્યુ પૂછાય છે, એટલે આપણને થોડી પ્રેક્ટિસ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ આપણે વનસ્પતિ સૃષ્ટિના જોયા. એ જ રીતે પેલો આપણો ટાર્ગેટ છે સંપૂર્ણ NCERT, માત્ર એમસીક્યુ નહીં, સાથે એનું રિવિઝન પણ કરતા જઈને કોન્સેપ્ટ સાથે એમસીક્યુ જોઈ લઈશું. તો 11 અને 12 નું NCERT એક્ઝામ્પલર આપણે પૂરું કરીશું. આગળના બે ચેપ્ટર મૂકી દીધેલા છે, પ્રકરણ 1 અને પ્રકરણ 2, એ પણ તમે જોજો. અને આ છે વનસ્પતિ સૃષ્ટિનું ચેપ્ટર.
સરસ મજાની સારી રીતે તૈયારી કરો, વધુમાં વધુ પુનરાવર્તન કરો, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. બીજું, હા, તમને કોઈ પણ ડાઉટ હોય તો એ ડાઉટ પણ તમારા એમસીક્યુ ના મોકલી શકો છો. આપણી પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન છે અને એપ્લિકેશનનું નામ છે, આ જે લોગો દેખાય છે, ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ. એપ્લિકેશનનું નામ શું છે? ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ. અને એની અંદર એક ટેસ્ટ સિરીજ પણ છે, બરાબર. વિદ્યાર્થીઓ કોઈ જોઈન કરવા માંગતા હોય તો ગુજરાતી મીડિયમની સૌથી મોટી ટેસ્ટ સિરીજ છે, જેમાં 90+ ટેસ્ટ, વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન 90+ ટેસ્ટ તમને પૂરા પાડો. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓ ચેનલ સાથે એનટીએ મોક ટેસ્ટ, બરાબર. તો સૌ પ્રથમવાર ગુજરાતી માધ્યમમાં આપણે એનટીએ મોક ટેસ્ટ પણ આપેલા છે, તો એ પણ ટેસ્ટ તમને અહીંયા જોવા મળવાના છે, બરાબર. બીજું, ઘણા વિદ્યાર્થીઓને રીનીટ નું પેપર, બાયોલોજી રીનીટ નું પેપર તમારે જોવું હોય તો એ પણ આપણી ચેનલ ઉપર છે. સૌથી પહેલા આપણે ગુજરાતી કરીને એને મૂકેલું છે, હજુ સુધી ગુજરાતીમાં અવેલેબલ નથી. તો રીનીટ નું પેપર પણ તમે જોતો તો ખ્યાલ આવશે કે એમસીક્યુ એકદમ સરળ આવે. સરળ એટલે એનસીઆરટી તૈયાર કરશો તો આવડશે. અને બીજું ખાસ, જીપ ઉમરના એમસીક્યુ તમારે જોવા હોય એ પણ આપણી ચેનલ ઉપર તમને ગુજરાતીમાં સૌ પ્રથમવાર મળી રહેશે. સરસ મજાની તૈયારી કરો. આપને કોઈ પણ ડાઉટ હોય તો એ પણ તમે મોકલ કરો. ઓલ ધ બેસ્ટ. આપણો પ્રયત્ન એવો છે કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને આપણે સારામાં સારી એમસીક્યુ ની પ્રેક્ટિસ કરાવડાવીએ અને ચિંતા કર્યા વગર વિદ્યાર્થીઓ સરસ રીતે નીટની તૈયારી કરે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.